નસવાડીની ઝેર પ્રાથમિકતા શાળાના બાળકોને નાની ખુલ્લી ટ્રકમાં પરિવહનની સુવિધા આપવામાં આવી રહી છે. આના કારણે અકસ્માતનો ખતરો પણ રહેલો છે. બાળકોના જીવ સાથે છેડા થતા જોવા મળી રહ્યા છે તેમ કેટલાક સ્થાનિક લોકો કહી રહ્યા છે. 3 કિલોમીટર દૂરથી આવતા બાળકોને ખુલ્લા ટ્રકમાં લઈ જવામાં આવે છે. બોરખાડ બટુ પ્રસાદી રામ પ્રસાદી ગામના બાળકોને આવી રીતે ખુલ્લા ટ્રકમાં લઈ જવામાં આવે છે. મહિને 400 રૂપિયાનો ખર્ચ સરકાર વિદ્યાર્થી દીઠ કરે છે, છતાં બેદરકારી જોવા મળી રહી છે. ધોરણ 5 થી 8 ના બાળકોને પરિવહનની સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. તીવ્ર ગરમીની સ્થિતિ વચ્ચે આઈસર ટેમ્પોમાં 3 ગામના બાળકોને ઝેર શાળાએ લઈ જવામાં આવે છે, તેમજ ઘરે મૂકવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જે ગામોમાં પ્રતિયાદની કે અપર પ્રાઇમરી કે કોઈ પણ પ્રકારની શાળાઓ ના આવી હોય એ બાળકોને નજીકની પ્રાથમિક શાળાઓમાં બાળકો અભ્યાસ પૂર્ણ કરી શકે એ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. અને એ સુવિધાની અંદર બંધ બોડીવાળા વાહનો રાખવાની જોગવાઈ કરેલ છે. પણ આપના માધ્યમથી ઝેર પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લી ગાડીમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપતા હોય એવી માહિતી મળી તો આ બાબતે અમે તપાસ કરી અને અંગેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરી અને આગળની કાર્યવાહી કરીશું. હા, અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ગરમી પણ વધારે છે અને ખુલ્લા બોડીવાળા ટેમ્પોમાં બાળકોને લઈ જવા દીધા નથી તો એ બાબતે અમે યોગ્ય કાર્યવાહી કરી. બ્રેક મારે તો બધા છોકરા પડી જાય છે અને સ્કૂલમાંથી છૂટીએ ત્યારે ટેમ્પોમાં ચડે ત્યાં બધા પડી જાય છે ચડતા ચડતા અને બધા અહીંયા જ્યાં દરવાજો છે ત્યાં ઊભા રહી જાય છે અને ઉપર નથી જવા દેતા. પછી બધા અટવાઈને પડી જાય છે. અમે રોજ આવો તડકામાં જઈએ છે અને અમને ચોટ આવી છે. સામા જાવ છો બેટા તમે? ટેમ્પામાં. ક્યારથી જાવ છો તમે? જ્યારથી સ્કૂલ સ્કૂલ ચાલુ થયો ને ત્યારથી. તો કેવું અઘરું તો લાગે ને ટેમ્પામાં?